गुड मॉर्निंग विद्यार्थियों, धोरण त्रण विषय पर्यावरण पाठ बीजो बन पड़े राति पांच वार आपने समझा दीधु तू फरी वार समझा रही छू बराबर। तो शू बन पड़ी आ पाठ की अंदर शानी चर्चा करवामां आवी छे? वृक्ष की चर्चा करवामां आवी छे। कोनी? वृक्षनी चर्चा। वृक्ष आपणू अमूल्य जीवन छे। आपणू वृक्ष विना कशु चाले नहीं। मारू आपणू वृक्ष मित्र कहेवाय। शू कहेवाय? ए मित्र कहेवाय। आपणे वृक्ष जोईए, गरमी लागे तो वृक्ष नीचे छायडो, बराबर। वृक्ष आपणने શું આપે છે? ઓક્સિજન આપે છે, જે આપણે કાર્બન ડાયોક્સાઇડ શ્વાસ માટે જે આપણે કાઢીએ છીએ ને, એ કાર્બન ડાયોક્સાઇડ છે, એ વનસ્પતિ પોતે લઈ લે છે અને વનસ્પતિ આપણને શુદ્ધ હવા આપે છે અને ઓક્સિજન આપે છે, બરાબર। તેમજ વનસ્પતિ આપણને શું આપે છે? ફળ, ફૂલ, શાકભાજી, ફળો, ઔષધિ દવાઓ, બરાબર, ગુંદર, મધ વગેરે શું આપે છે? આપણને વનસ્પતિ આપે છે। ઇમારતી લાકડું આપે છે, બરાબર। એ લાકડામાંથી આપણે કબાટ, ટેબલ, પલંગ, બરાબર, બધું બનાવીએ છીએ ને, તો એ બધું કોણ આપે છે? આપણને વનસ્પતિ આપે છે। કોણ આપે છે? વનસ્પતિ આપે છે। એટલે વનસ્પતિ આપણું ખૂબ જ ઉપયોગી છે, બરાબર। એટલે કદી પણ વૃક્ષને આપણે તોડવા જોઈએ નહીં। વનસ્પતિના ભાગો કેટલા છે? તો વનસ્પતિના ભાગો પાંચ છે। પહેલું આવશે મૂળ, પ્રકાંડ, પ્રકાંડ એટલે થડ, પર્ણ એટલે પાંદડા, ફૂલ અને ફળ, આ વનસ્પતિના ભાગો થયા। શું થયા? વનસ્પતિના ભાગો। તો વનસ્પતિના મુખ્ય પ્રકારો લખો એવું કીધું હોય તો તમારે શું લખાય? વૃક્ષ, છોડ, સૂપ એટલે, સૂપ એટલે નાના નાના જે છોડ હોય ને એને સૂપ કહેવાય। વેલા, નાના નાના છોડ તો તમે જોયા છે ને, નાના નાના છોડ તમને ક્યાં જોવા મળે છે? બારમાસી છે, તુલસી છે, બરાબર, તે નાના નાના છોડને શું કહેવાય? સૂપ કહેવાય, બરાબર। હવે વનસ્પતિનો આકારો કેવા હોય છે એમની વિવિધતા આપણે જોવા મળી છે ને, તો કોઈ વનસ્પતિનો આકાર, ઊંચાઈ, કદ, પર્ણ, ફળ અને ફૂલમાં વિવિધતા આપણને જોવા મળે છે, બરાબર। એમના વનસ્પતિના મૂળિયા ક્યાં તમને જોવા મળશે? તો વનસ્પતિના મૂળિયા જમીનની અંદર રહેલા હોય છે। ક્યાં રહેલા હોય છે? જમીનની અંદર રહેલા હોય છે। હવે થડની શાખાઓ શું હોય છે? તો થડની શાખાઓ પર ડાળીઓ હોય, થડની એટલે થડની ઉપર શું હોય છે? તો થડની ઉપર ડાળીઓ હોય, પર્ણો હોય, ફૂલો હોય અને ફળો હોય છે। પર્ણો એટલે પાંદડા, કે ડાળીઓ, પાંદડા, ફૂલો અને ફળ હોય છે, બરાબર। વનસ્પતિને પાંદડાનો આકાર, કદ, કિનાર અને દેખાવમાં વિવિધતા હોય છે। આપણને પાંદડા છે ને એ સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિનો ખોરાક બનાવે છે। શું બનાવે છે? પાંદડા। પાંદડા સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિનો ખોરાક બનાવે છે, આથી તેને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે। છોડ, છોડ તો છોડની ઊંચાઈ નાની, લીલું અને નાજુક પ્રકાંડ ધરાવતી વનસ્પતિને શું કહેવામાં આવે છે? છોડ કહેવામાં આવે છે, બરાબર। તો વનસ્પતિના પાંદડાનો આકાર, રંગ, દેખાવમાં વિવિધતા જોવા મળે છે। પાંદડામાં આકાર ગોળ હોય છે, કોઈ પાંદડા લંબગોળ હોય છે, કોઈ લાંબા હોય છે, કોઈ ત્રિકોણ હોય છે। તો પર્ણનો રંગ અલગ અલગ જોવા મળે છે, આછા રંગના પણ હોય છે, ઘાટા રંગના પણ હોય છે, પીળા રંગના હોય છે, જાંબલી રંગના પણ હોય છે। તદુપરાંત પાંદડાની કિનારી અલગ અલગ પણ જોવા મળે છે, કિનારી સીધી હોય છે, કોઈ પાંદડાની કિનારી ખાંચાવાળી હોય છે, કોઈ પાંદડાની કિનારી દાંતાવાળી પણ હોય છે। તો તમને ખબર પડી ગઈ, બરાબર। હવે થોડાક સવાલના જવાબ તમને સમજાવી દઉં, એક બે વાક્યના છે એ ફરીવાર સમજાવી દઉં છું, જે શાંતિથી સાંભળજો અને પછી સારા અક્ષરે ન લખ્યા હોય તો લખી નાખજો ને, હોમવર્કમાં કરો। વારંવાર હું તમને કેમ આપું છું કે વારંવાર તમને આપવાથી તમારે પાઠ મોઢે થઈ જાય, સવાલના જવાબો બધા
દરેક પાઠના મોઢે થઈ જાય એટલે વારંવાર રિવિઝન કરું છું અને વારંવાર તમને સવાલના જવાબ એકના એક એટલા માટે આપું છું જેથી કરીને તમે મોઢે કરો અને હોમવર્ક કરો બોલીન બોલીન સવાલ જવાબ મોઢે લખશો જેમ જેમ પ્રશ્ન એક બોલતા જશો લખતા જશો જવાબ બોલતા જશો લખતા જશો તો તમને વધારે પાકા થશે નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો એક બગીચામાં દીદીની સાથે કોણ કોણ ગયું જવાબ એક બગીચામાં દીદીની સાથે અમુ સ્વપ્ન માઇકલ અને દયારામ ગયા પ્રશ્ન બે બાળકો બગીચામાં સંતા કુકડી અને અંતાક્ષરીની રમત બાદ કઈ રમત રમ્યા જવાબ બે બાળકો બગીચામાં સંતા કુકડી અને અંતાક્ષરીની રમત બાદ વનપરીની રમત રમ્યા પ્રશ્ન ત્રણ બગીચામાં માઇકલે કયા છોડને સ્પર્શ કર્યો હતો જવાબ ત્રણ બગીચામાં માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો હતો પ્રશ્ન ચાર કોનું પર્ણ ખૂબ મોટું હોય છે જવાબ ચાર કેળનું પર્ણ ખૂબ મોટું હોય છે પ્રશ્ન પાંચ વનસ્પતિના ભાગો ના નામ લખો જવાબ પાંચ વનસ્પતિના ભાગો એક મૂળ બે પ્રકાંડ એટલે થડ ત્રણ પાંદડા ચાર ફૂલ અને પાંચ ફળ પ્રશ્ન છ વનસ્પતિના મુખ્ય પ્રકારોના નામ લખો જવાબ છ વનસ્પતિના મુખ્ય પ્રકારોના નામ એક વૃક્ષ એટલે ઝાડ બે છોડ ત્રણ નાના નાના છોડ ચાર વેલા પ્રશ્ન સાત વનસ્પતિ કઈ કઈ બાબતોમાં વિવિધતા હોય છે જવાબ સ વનસ્પતિમાં આકાર ઊંચાઈ કદ પર્ણ ફળ અને ફૂલમાં વિવિધતા હોય છે પ્રશ્ન આઠ મૂળ કોને કહેવાય છે જવાબ આઠ વનસ્પતિની અંદર રહેલા વનસ્પતિના ભાગને મૂળ કહે છે પ્રશ્ન નવ થડ કોને કહેવાય જવાબ નવ જમીનની ઉપર દેખાતા વનસ્પતિના વધતા જતા મજબૂત ભાગને થડ કહેવાય છે પ્રશ્ન દસ થડની શાખા ઉપર શું હોય છે જવાબ દસ થડની શાખા ઉપર ડાળીઓ પર્ણો ફૂલો અને ફળ હોય છે પ્રશ્ન અગિયાર વનસ્પતિના પર્ણોમાં કઈ કઈ બાબતોમાં વિવિધતા હોય છે જવાબ અગિયાર વનસ્પતિના પાંદડામાં આકાર કદ કિનાર અને દેખાવમાં વિવિધતા હોય છે પ્રશ્ન બાર પર્ણ અને વનસ્પતિનું રસોડું સાથી કહેવામાં આવે છે જવાબ બાર પર્ણ સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિનો ખોરાક બનાવે છે આથી તેને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે પ્રશ્ન તેર વૃક્ષ કોને કહે છે જવાબ તે જે વનસ્પતિ કદ અને ઊંચાઈમાં મોટી તથા અને તેનું પ્રકાંડ જાડું મજબૂત હોય તો તેને વૃક્ષ કહે છે પ્રશ્ન ચાર છોડ કોને કહે છે જવાબ ચૌદ સોરી પ્રશ્ન ચૌદ છોડ કોને કહે છે જવાબ ચૌદ ઊંચાઈમાં નાની અને લીલું અને નાજુક પ્રકાંડ ધરાવતી વનસ્પતિને શું કહેવામાં આવે છે છોડ કહેવામાં આવે છે તો આપને દરેકને ખ્યાલ આવી ગયો બરાબર હું એટલા માટે વારંવાર રિવિઝન કરાવું છું કે હવે તમે બીજામાંથી ત્રીજામાં આવ્યા છો તમારા માટે ખૂબ જ અઘરું છે એટલે આપણે પાઠો પતી ગયા છે એટલે વારંવાર રિવિઝન કરીને વારંવાર એના પ્રશ્નો મોકલું છું જેથી કરીને તમારે મોઢે થાય અને સારા અક્ષરે તમે અક્ષરો પણ સુધરે અને વાંચતા રહેશો તો તમને યાદ રહેશે ચલો થેન્ક યુ વિદ્યાર્થીઓ હોમવર્ક કરવા વિનંતી